પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હાઈવે સ્થિત હોંસાપુર વિસ્તારમાં આવેલા નવરંગ સોસાયટીના છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતી હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાટણ શહેરના હાઈવે વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે હાઈવે સ્થિત હોંસાપુર વિસ્તારમાં આવેલા નવરંગ સોસાયટીના છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતી હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે કરવામાં આવેલા ખોદકામનું યોગ્ય રીતે પૂરણ ના કરવામાં આવતા અહીંથી અવરજવર કરતા વાહનો ત્યાં ફસાઈ જાય છે. આ ઉપરાંત અહીં લીકેજ ગટર લાઇનનું પાણી પીવાની પાણી સાથે આવતું હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આજરોજ વિસ્તારના રહીશોએ નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તો પ્રમુખ દ્વારા આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા આવી હતી અને હકારાત્મક જવાબ આપ્યો હતો. વોર્ડ નંબર 5 નવરંગ સોસાયટીના રહીશોએ ગટરના લીકેજના કારણે પાણી બહાર નીકળતું અને નવી ગટરના કોન્ટ્રાક્ટરના કારણે જે રોડ રસ્તા અને જે ગટરનું પાણી લીકેજ થઈને જે બીમારી ફેલાણી છે એમાં અગાઉ પણ અમે કોર્પોરેશનને રજૂઆત કરેલી છે. એમ છતાં 4 મહિનાથી કોઈ નિકાલ ના આવતા આજરોજ અમે સોસાયટીના રહીશોએ માન્ય શ્રી પ્રમુખશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવનારા દિવસોમાં ઉજવણી આવતી હોવાથી પ્રમુખશ્રી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તાત્કાલિક તમારા જે તકલીફ પડે છે એનો નિકાલ કરવામાં આવશે. મુખ્ય સમસ્યા શું છે? મુખ્ય સમસ્યા ગટરના પાણીના એ રોગચાળો ફેલાણો છે, એ મુખ્ય સમસ્યા છે. પછી ગટરનું પાણી પીવાના પાણીમાં આવે છે, એ પાણી બગડેલું પાણી આવે છે, એ દૂષિત પાણી આવે છે. શું નામ તમારું? વ્યાસ પ્રહલાદભાઈ. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.